મહત્વના સમાચાર સામે નજર કરશું. કૌશાન ધારાને ગેરબંધારણીય જાહેર કરવાની માંગણી સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. વિગતે વાત કરીએ કે હવે અશાંત ધારાની જોગવાઈઓ બંધારણની સાથે સુસંગત નહીં હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ સાથે જ હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. બંધારણીય અધિકારો પર આ કાયદો તરાપ મારતો હોવાની રજૂઆત કરવામાં આવી છે. વિગતે વાત કરીએ આ અંગે કે રાજ્યનો કાયદો પડકારાયો હોવાથી હાઈકોર્ટે એડવોકેટ જનરલને નોટિસ ઇસ્યુ કરી છે, જેમાં રાજ્ય સરકારને આ મુદ્દે જરૂરી સોગંદનામું દાખલ કરવા કોર્ટના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાયા છે. ધવલ, અશાંત ધારાને ગેરબંધારણીય જાહેર કરવાની માંગણી સાથે હવે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે, શું છે અપડેટ્સ? શ્રી આજથી વાત કરવામાં આવે તો અશાંત ધારાને ગેરબંધારણીય રીતે જાહેર કરવાની માંગ સાથે હાઈકોર્ટમાં એક જાહેર રીતે અરજી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે અશાંત ધારાની જે જોગવાઈઓ છે તે બંધારણની સાથે સુસંગત નહીં હોવાથી તેને દૂર કરવી છે, તેની પર રજૂઆત ફરજદાર દ્વારા કરવામાં આવી છે. તો સાથે જ લોકોના બંધારણીય અધિકારો પર આ કાયદો તરાપ મારતો હોવાની પણ એક રજૂઆત કરવામાં આવી છે. તો કાયદો પડકાર આવ્યો હોવાથી હાઈકોર્ટે એડવોકેટ જનરલને જે છે તે નોટિસ ઇસ્યુ કરી છે અને આગામી દિવસોમાં આ મુદ્દે જરૂરી સોગંદનામું કરીને પોતાનો જવાબ રજૂ કરવા કોર્ટે નિર્દેશો પણ કર્યા છે. ધવલ, માહિતી બદલ આપનો આભાર. બગસરા નગરપાલિકામાં 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં જ નવા પ્રમુખની દાવેદારી કરવા ભાજપ જ ખેંચતાણ જોવા મળી છે. બગસરા નગરપાલિકામાં હાલ ભાજપ શાસિત છે, જેમાં પાલિકામાં ભાજપના 20 સભ્યો અને તેની સામે કોંગ્રેસના 8 સભ્યો છે. બગસરા ગામનું હિત થાય તે માટે પ્રમુખોની આશા છે કે બગસરાના લોકોએ વિકાસ થાય એવા પ્રમુખની માંગ કરી છે. બગસરાના લોકોનું કહેવું છે કે 2.5 વર્ષ સુધી ભાજપના પ્રમુખ રહ્યા, પરંતુ કોઈ વિકાસ કે લોકો માટે કોઈ સુવિધા કરવામાં આવી નથી. ઈચ્છા છે કે આજે 20 સભ્યો ધરાવતી, ભાજપના 20 સભ્યો ધરાવતી નગરપાલિકાની અંદર અમારી સ્પષ્ટ બહુમતી છે અને અમારી દાવેદારી પણ છે પ્રમુખ બનવા માટેની અને ગામની સેવા કરવા માટેની અમને ઈચ્છા પણ છે. માટે અમે દાવેદારી કરવાના છીએ અને પાર્ટી પછી અમને મેન્ડેટ આપશે એવો પણ અમને વિશ્વાસ. આજે પણ સેંકડો શ્રદ્ધાળુઓ શ્રાવણી પૂનમની ઉજવણી કરી હતી, જેમાં કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર એવા અંબાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દર પૂનમે અંબાજીમાં હજારો માઈ ભક્તો દર્શને આવતા હોય છે અને તેમાં પણ વિશેષ એવી શ્રાવણી પૂનમ હોવાથી મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનો વધારો જોવા મળ્યો. ભક્તોએ મંગળા આરતીને પણ લાભ લીધો હતો, તો રક્ષાબંધનના કારણે મંદિરોનો ચાચર ચોક ભક્તોથી ઉભરાયું હતું. તો આ સાથે જ આજે માતાજીને સવારે બાલભોગ ધરવામાં પણ આવ્યો હતો. સવારે 6 કલાકે માતાજીની મંગળા આરતી થઈ, માતાજીને બાળભોગ ધરાવવામાં આવ્યો. ત્યારબાદ બપોરે 12 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે. ત્યારબાદ સાયમ પૂજા થશે. સાંજે 7 કલાકે માતાજીની સાયમ આરતી થશે. ત્યારબાદ રાત્રિના 9 કલાકે મંદિર મંગળ થશે. આજે વિશેષ કરીને રક્ષાબંધનની પૂનમ હોવાથી યાત્રિકોનો વિશેષ ઘસારો અહીંયા અંબાજી મંદિરમાં જોવા